નમસ્તે ખેડૂત મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે લોકોની વ્યથાનું કનેક્શન એટલે કે ખિસ્સુ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ હતી, એ આંધ્રપ્રદેશ એટલે કે વિશાખાપટ્ટનમ, ત્યાર પછી હૈદરાબાદ, ત્યાર પછી મુંબઈ મહારાષ્ટ્ર થઈ અને એઝ અ વેલમાર્ક લો પ્રેશર એરિયા તરીકે અરબ સાગરમાં આવી હતી. અને અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા બનીને આવી, ત્યાર પછી આગળ વધી અને 17 તારીખે ડિપ્રેશનની અંદર ફેરવાણી હતી. અને મિત્રો, આ લો પ્રેશર એરિયા છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે, એનો ટ્રેક તમે આ રીતે જોઈ શકો છો. અને ઓમાન દેશ તરફ જવાની છે, એટલે કે ગુજરાતથી તો આ ઘણી બધી દૂર છે, પરંતુ 18 તારીખની અપડેટ મુજબ આપણે જોઈએ તો આ ડિપ્રેશન છે એ ખૂબ જ મોટું બની ગયું છે, એટલે કે ડિપ્રેશને મોટું સ્વરૂપ છે એ ધારણ કરી લીધું છે. અને આજની વાત કરીએ સવારની, તો મિત્રો આ ડિપ્રેશનની પવનની ઝડપ છે એ પણ 45 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. અને એવા પણ સંકેતો મળી રહ્યા છે કે કદાચ આ ડીપ ડિપ્રેશન સુધી સિસ્ટમ જઈ શકે છે, એટલે કે ત્યાં સુધી જવાના સંકેતો પણ આજે 18 તારીખના રોજ મળી રહ્યા છે. જેનો ટ્રફ છે, જેનો ઘેરાવો છે, એ ગુજરાત ઉપર રહેલો છે, એટલા માટે ગુજરાતની અંદર વરસાદની અંદર 18 તારીખ અને 19 તારીખના રોજ વધારો છે એ જોવા મળશે. મિત્રો, આજે 18 તારીખના રોજ અને 19 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારની અંદર વધારે વરસાદ જોવા મળશે એની માહિતી તમને આ વિડીયોમાં જણાવી, એટલા માટે ખાસ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે, એને વિનંતી છે કે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેમાં સૌથી પહેલાં ગઈકાલે એટલે કે 17 તારીખના રોજ ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડ્યો હતો એમની માહિતી તમને થોડીક ટૂંકમાં જણાવી દઉં. તો મિત્રો, દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો હતા કે જેની અંદર કાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યાર પછી દાહોદ સાઈડના જે મધ્ય ગુજરાતના વિસ્તારો હતા એમાં પણ વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છની અંદર તો સારો એવો વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરની વાત કરીએ, ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની વાત કરીએ અને પોરબંદરની વાત કરીએ, તો આ બધા જિલ્લાની અંદર 17 તારીખે આપણી આગાહી મુજબ વધારે વરસાદ છે એ જોવા મળ્યો હતો. અને મિત્રો, હવે તમને જણાવી દઉં કે 18 તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ જોવા મળી શકે છે. મિત્રો, કાલ કરતાં વરસાદની અંદર અંશક ઘટાડો થશે, પરંતુ વિસ્તારની અંદર વધારો થશે, જેમાં ખાસ કરીને રાત્રે મેં તમને જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એમાં વરસાદ પડવાની શક્યતાઓ થોડીક વધારે રહેલી છે. સુરેન્દ્રનગર, મોરબી સાઈડના જે વિસ્તારો છે અથવા તો મધ્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ થોડીક વધારે રહેલી છે. અને મિત્રો, આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે અને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર પણ પવન સાથે વરસાદ પડવાની શક્યતા આજે ગુજરાતની અંદર રહેલી છે. કચ્છની અંદર પણ રહેલી છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ રહેલી છે. એટલે 18 તારીખે અને 19 તારીખ દરમિયાન ગુજરાતની અંદર છૂટોછવાયો ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળશે એવું એક અમારું અનુમાન છે. અને ખેડૂત મિત્રો, 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ દરમિયાન વધારે વરસાદ જોવા મળી શકે એવા વિસ્તારો તમને જણાવી દઉં, તો ભાવનગરથી લઈ અને આ રીતનો તમે પટ્ટો જોઈ શકો છો, આની અંદર આવતા જેટલા પણ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ વધારે જોવા મળશે. એટલે કે આણંદ છે, વડોદરા છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, આ બધા વિસ્તારો છે. ત્યાર પછી ભાવનગર છે, અમરેલીનો થોડોક વિસ્તાર છે, મોરબીથી નીચે એટલે કે સુરેન્દ્રનગરનો થોડોક વિસ્તાર છે, આ બધા વિસ્તારોની અંદર, અમદાવાદની અંદર આ બધા વિસ્તારોની અંદર 18 તારીખના રોજ, 19 તારીખના રોજ અને 20 તારીખની અંદર વધારે વરસાદ છે એ પડી શકે છે. એટલે કે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ આગામી 3 દિવસ સુધી જોવા મળશે. અને 20 તારીખ પછી વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થતું જશે. 21 તારીખે પણ ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને 22 તારીખ પછી વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને 22 તારીખથી લઈ અને 3 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ છે એ 100% ચોખ્ખું રહેવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ એ પહેલાં મિત્રો, ગુજરાતની અંદર 18 તારીખના રોજ અને 19 તારીખના રોજ ઘણા બધા વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, જેમાં ખાસ કરીને મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ વચ્ચેનો જે વિસ્તાર છે, ત્યાર પછી સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં વધારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. અમુક વિસ્તારની અંદર મિત્રો 2 ઇંચ સુધીનો વરસાદ પડી જાય અથવા તો એનાથી ઓછો વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર 20 mmથી માંડી અને 60 mm સુધીનો વરસાદ છે એ જોવા મળી શકે છે. તો ખેડૂત મિત્રો, કમોસમી વરસાદ છે એ જોવા મળવાનો છે. આ લો પ્રેશર છે એ ડિપ્રેશનની અંદર ફેરવાણી છે, પરંતુ એનો ટ્રફ છે, ઘેરાવો છે, ભેજવાળા પવન એના ઉપરથી પસાર થઈ રહ્યા છે, એને કારણે ગુજરાતની અંદર હજી 18 તારીખના રોજ અને 19 તારીખના રોજ વધારે વરસાદ છે એ જોવા મળશે. જો હાલ તમારા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હોય, ઠંડા પવનો હોય, વરસાદ પડતો હોય, તો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો તમારો વિસ્તાર, તમારો તાલુકો. અને રાત્રિ દરમિયાન આપણે લાઈવ થઈએ એ લાઈવમાં
પણ તમે જોડાઈજો, જેમાં પણ હું તમને જિલ્લા વાઇઝ વધારે માહિતી છે એ જણાવી. ત્યાં સુધી આવજો મિત્રો. જય જવાન જય કિસાન ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પણ લાઇક કરી દેજો, એટલે અમે આવા વિડીયો તમારી માટે બનાવતા રહીએ અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન પણ મળતું રહે. આવજો. જય જવાન જય કિસાન.